नमस्कार, एक्सोटिक वेब इंडिया डिजिटल चैनल प्रेजेंट्स नवरात्र 2019 सेरी गरबा कंपटीशन में आप सभी का स्वागत करती हूँ। और आज हम यहाँ पे लव एंड केयर हॉस्पिटल के यहाँ पे गरबा कंपटीशन का आयोजन किया गया है और हम यहाँ पे उपस्थित हैं और आप सभी का फिर से स्वागत करते हैं। हमारे इस कार्यक्रम के प्रायोजक है लव एंड केयर हॉस्पिटल, गिफ्ट पार्टनर डिकिशाल भाई ज्वेलर्स सपोर्टेड बाय सिद्धांत लाइन प्राइवेट लिमिटेड, कॉस्पॉन्सर प्योर स्किल्स, एनजीओ पार्टनर HFF, गिफ्ट पार्टनर माखन भोग एंड हॉस्पिटलिटी पार्टनर सद्भाविला होटल। तो अभी देखते हैं हम गरबा कंपटीशन, लेकिन ये जो गरबा है वो है तापी के ऊपर गरबा बनाया गया है और वो हम आज यहाँ पे देखेंगे और गरबा सुनेंगे भी। तो स्टार्ट म्यूजिक। તાપીનો ગરબો નિહાળ્યો લવ એન્ડ કેર હોસ્પિટલ ખાતે આયોજિત
ગરબા ઉત્સવ છે જેમાં આપણે ડૉક્ટર દીપ્તિબેને આયોજન કર્યું છે. હું દીપ્તિબેન સાથે વાત કરીશ. પ્લીઝ દીપ્તિબેન અને દીપકભાઈ અહીંયા આવશે. અને આપે જે આ ટાપી ઉપર ગરબો બનાવ્યો છે એનું અમને થોડું કંઈ રહસ્ય કહેશો આપ? અમે લવ તાપી કેર તાપીની ટીમ, હું દીપક, અમારે લવ એન્ડ કેર હોસ્પિટલ એક મિશન ચાલુ કર્યું હતું ધૂળેટી પર, એ પાણીનો બગાડ ના થાય અને પાણીમાં જે કેમિકલ્સ ધૂળેટી પછી લોકો રમવા જતા હોય અને નાહવા જતા હોય એના કારણે ઘણું પણ પ્રદૂષણ થતું હોય છે, એટલે એ અટકાવવા માટે અમે એક સોશિયલ મૂવમેન્ટ ચાલુ કરેલી હતી કે કેમિકલ્સથી હોળી ના રમે, ડ્રાય હોળી રમે અને પાણીનો બગાડ ના કરે. પછી આ જે અમારું મિશન હતું તે ઘણું બધું આગળ ચાલ્યું અને ઘણા ડૉક્ટરો સાથે થયા, ઘણા મેસેજ આવ્યા કે આપણે ગ્રુપ બનાવીએ અને આપણે એક્ટિવિટી આગળ કરીએ, એટલે એના અનુસંધાનમાં અમે એક મિટિંગ કરેલી હતી અને એમાં લગભગ તે દિવસે 40-50 જણા આવેલા હતા જાગૃત નાગરિકો, અને એ બધે જ બ્રાન્ચના હતા, એટલે અમારા ડૉક્ટર્સ લગભગ 30-40% હતા, બીજા બધા એન્જિનિયર્સ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સ્ટુડન્ટ્સ ઘણા હતા, ઉત્સવને બધા ઘણા યંગ સ્ટુડન્ટ્સ હતા, એટલે એ લોકો અમે પછી ધૂળેટી તો પતી ગઈ પછી નદીના ઓવારા સાફ કરવાનું, પ્લાસ્ટિકને જે કચરો હોય તેનાથી મુક્ત કરવાનું કામ કર્યું અને પછી પ્લાન્ટેશન કર્યું, એટલે પ્લાન્ટેશનને કારણે જે ઓવારો છે તે ચોખ્ખો થયા પછી વધારે સુશોભિત થયો. પછી એવો વિચાર આવ્યો કે જે પર્યાવરણની જાળવણી માટે પ્લાન્ટેશન કર્યું હતું તો અમુક ઓવારા એવા હતા જેમ કે અહીંયા જાગીરપુરાનો ઓવારો છે ત્યાં એન્ટી સોશિયલ અને એ સોશિયલ એલિમેન્ટ્સ ઘણા બધા આવતા હતા ઓવારા પર, એટલે એને કેવી રીતે બંધ કરવા, એટલે એના માટે દીપકને એવો નવો આઈડિયા આવ્યો કે આપણે ત્યાં એક નાની લાઇબ્રેરી જેવું મૂકીએ, સરસ બાકડાને બધું મુકાવ્યું એટલે લોકોની અવર જવર ચાલુ થઈ અને જે સિનિયર સિટીઝન્સ અને સ્ટુડન્ટ્સ અને જે લોકો ફરવા આવતા હોય તે લોકો થોડી બુક્સ વાંચે, થોડી વાર અડધો કલાક કલાક બેસે, એટલે જે બીજા ખરાબ એલિમેન્ટ્સ છે કે જે એન્ટી સોશિયલ એક્ટિવિટી થાય, એટલે આવા એક આશયથી અમે 3 લાઇબ્રેરી મૂકેલી છે. એક છે તે 8 લાઇન્સ પર જ્યાં સિટી સિટીઝન્સ બેસે છે રોજ, એ લોકો ત્યાં આગળ લગભગ 2 કલાક વિતાવતા હોય છે સવારે ને સાંજે, ત્યાં એક મૂકી છે. બીજી મૂકી અમે જાગીરપુરાના ઓરા પર મૂકી, એટલે આ મોટે ભાગે જે દારૂ ને ડ્રગ્સ ને એવું બધું ચાલતું હતું અને યંગસ્ટર્સ બધા ખુલ્લી રીતે એનો ઉપયોગ કરતા હતા, એટલે એના માટે ત્યાં પણ અમે એક લાઇબ્રેરી મૂકી. આજુબાજુની સોસાયટીવાળા લગભગ ઘણા લોકો ત્યાં જાય છે અને અમારા ઘણા ડૉક્ટર્સ ને લોકો ત્યાં ફ્રી પાર્ટી કરવા પણ ગયેલા છે, એટલે આ રીતે જગ્યા જે ખાલી આમ ખરાબ રીતે વપરાતી હતી એને સારી રીતે ઉપયોગ થયો. હમણાં છેલ્લી લાઇબ્રેરી અમે અંબિકા નિકેતનના ઓવારા પણ મૂકી, એટલે આ રીતે થોડુંક કામ કરે છે. દીપકનું મિશન છે કે 5 લાઇબ્રેરી ચાલુ કરવાનું, એટલે બીજી 2 કદાચ ઓવારા પર નક્કી કરે છે ક્યાં મૂકીશું. ફ્રેન્ડ્સ, એકચ્યુઅલી તાપીના અવેરનેસ માટેનો આ ગરબો તૈયાર કરવામાં આવ્યો છે. ડૉક્ટર મુકુલ ચોકસીએ આ ગરબો લખ્યો છે અને અમન વખારીયાએ તેને સ્વર આપ્યો છે, મેહુલભાઈ સુરતીએ એનું આખું સંગીત આપ્યું છે, એટલે આ એક ગરબો એટલા માટે અવેરનેસ માટે મૂકેલો કે આપણા સિટી માટે અને આપણી તાપીની સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે આપણી પાસે અત્યાર સુધી કોઈએ સ્પેસિફિક સુરત માટેનો ગરબો બન્યો નહોતો. અને અમદાવાદમાં ગરબા સાંભળ્યા હશે, બરોડાને સાંભળ્યા હશે, પરંતુ સુરતમાં આ એક ઘણા વખતથી વિચાર હતો, તો આ વખતે અમે લોકો અમલ મૂક્યો અને એની પાછળનો મેઇન કારણ હતું કે યંગસ્ટરને તાપી માટેની અવેરનેસ ડેવલપ થાય, તાપીમાં જે જે એક્ટિવિટી કર્યા છે એ બધી એક્ટિવિટી આ ગરબાના વિડીયોમાં પણ બતાવવામાં આવી છે અને શેરીએ શેરી આ ગરબો ગવાય તેવા અમે લોકો પ્રયત્ન કરીએ છીએ, એટલે આનાથી યંગસ્ટરમાં તાપીની સ્વચ્છતા અને સુરતની સ્વચ્છતા જળવાઈ રહે તે અંગે માટેની એક મિશનના ભાગરૂપે આ ગરબો અમે લોકોએ આ વખતે નવરાત્રિમાં ઇન્સ્ટોલ કર્યો છે. ખૂબ જ સરસ, આવા મહાનુભાવ આવી મહાન હસ્તીઓ સુરતમાં હોય અને સુરતની તાપી ને માટે જો આટલું સરસ કામ થતું હોય તો બધાએ સાથ અને સહકાર આપવો જોઈએ એવું મારું માનવું છે. તો હું એક્ઝોટિક વેબ મીડિયા ડિજિટલ ચેનલ વતી હું આપ સૌને અપીલ કરું છું કે બિલકુલ જ આપણે ડૉક્ટર દીપ્તિબેન અને દીપકભાઈને સાથ આપીશું આ ભગીરથ કાર્ય માટે, એવી મારી સૌને અપીલ રહેશે. અને હું પણ આ
જે તમારું મિશન છે એને સફળ બનાવવા માટે હું પણ આપને સાથ આપીશ, એ બિલકુલ મારી પણ ફરજ બને છે. થેન્ક યુ સો મચ. અને હવે આપણે કરીશું ઢોળિયા રાઉન્ડ. થેન્ક યુ.
એક્ઝોટિક વેબ મીડિયા ડિજિટલ ચેનલ પ્રેઝન્ટ્સ નવરાત્રિ ઉત્સવ શેરી ગરબા કોમ્પિટિશનમાં આપ સૌનું ફરીથી સ્વાગત કરું છું. લવ એન્ડ કેર હોસ્પિટલ ખાતે આપણે ગરબા કોમ્પિટિશન અને દોઢિયા કોમ્પિટિશન નિહાળી અને હવે આપણે કરીશું પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન. તો વધુ સમય ન લેતા હું પ્રાઇઝ એનાઉન્સમેન્ટ કરી દઉં છું. પણ ખૂબ જ સરસ ડૉક્ટર્સ હતા અહીંયા, બધા જ જે પાર્ટિસિપેટ હતા એ ડૉક્ટર્સ હતા અને ખૂબ જ સરસ તેઓએ ગરબા અને દોઢિયા કર્યા, એ માટે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. અને પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન આપણે કરી જ દઈએ કારણ કે ખૂબ લેટ થઈ ચૂક્યું છે. સૌથી પહેલાં આપણે ગરબામાં પ્રાઇઝ એનાઉન્સમેન્ટ કરીશું. નંબર થર્ડ નંબર ઉપર આવશે બીના પટેલ. નંબર થર્ડ ભાઈ, મ્યુઝિક નહીં બજેગા તો તાળી તો બજાવો આપ. ગરબા રાઉન્ડનું આપણે પ્રાઇઝ એનાઉન્સમેન્ટ કર્યું થર્ડ નંબર ઉપર. હવે સેકન્ડ નંબર ઉપર આવે છે ડોક્ટર રમેશ. ડોક્ટર રમેશ અમારા કાર્યક્રમના પ્રાયોજક છે, લવ એન્ડ કેર હોસ્પિટલ, ગિફ્ટ પાર્ટનર ટી કુશાલભાઈ જ્વેલર્સ એન્ડ માખનભોગ. ગરબા રાઉન્ડ માં ફર્સ્ટ પ્રાઇઝ ડોક્ટર દીપ્તિબેન. ધીસ ઇઝ કોમ્પિટિશન. આ કોમ્પિટિશન નથી એટલે આપવું પડે. ભલે તમે અમારા સ્પોન્સર છો પણ તમને હક છે લેવાનો. બેસ્ટ એક્શન મેલ ડોક્ટર જયેશ શાહ, ફર્સ્ટ પ્રાઇઝ. ફર્સ્ટ પ્રાઇઝ ડોક્ટર જયેશ શાહ. બેસ્ટ એક્શન સેકન્ડ પ્રાઇઝ મિસ્ટર દીપક. ડોડિયા રમઝટ બેસ્ટ એક્શન થર્ડ પ્રાઇઝ હેમંત શાહ. નેક્સ્ટ ડોડિયા રમઝટ બેસ્ટ એક્શન ફિમેલ ફર્સ્ટ પ્રાઇઝ એડવોકેટ પ્રતિભા દેશમુખ. સેકન્ડ પ્રાઇઝ મિસિસ યામિની. સાસુજી સાસુજીને કેટલો પ્રેમ છે. રોડિયા રમઝટ બેસ્ટ એક્શન થર્ડ પ્રાઇઝ હિના. હેમા હેમા સોરી સોરી હેમા.
થેન્ક યુ સો મચ. થેન્ક યુ. બધા જ વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન. અને આવી જ રીતે અમે આજ આવા જ શેરી કરવા અને સ્કૂલ કરવાના કાર્યક્રમોમાં આપને ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશું. નમસ્કાર.